એનો ફોલોઅપ માર્ગ મકાન વિભાગમાંથી દિલ્હી રેલવે વિભાગ સાથે સતત કરી રહ્યા છીએ. એટલે નારાયણભાઈએ જે પણ વાતચીત કરી હોય એ એમને કયા પરિપ્રેક્ષ્યમાં કરી એ હું સમજી શકતો નથી. ફરીથી હું સ્પષ્ટતા કરી લઉં કે સૌની યોજના એ સિંચાઈ વિભાગમાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી હું સિંચાઈ મંત્રી નથી. અત્યારે માનનીય વિજયભાઈ મુખ્યમંત્રી હતા, એમની પાસે સિંચાઈ વિભાગની જવાબદારી હતી. એ પહેલાં પરબતભાઈની હતી, પરબતભાઈ સંસદ સભ્ય બન્યા ત્યારથી એ જવાબદારી એ વિભાગ વિજયભાઈ પાસે હતો. એના પહેલાં પરબતભાઈ પહેલાં એ વિભાગ નાનુભાઈ પાસે, નાનુભાઈ વાલાની, અને એના પહેલાં અમારા પોરબંદરના ભાવભાઈ બોખેરિયા પાસે હતો. એટલે આ બધી જ એમની ક્યાંક સમજફેર થતી એવું લાગે છે. સૌનીની નાણાકીય જોગવાઈ પૂર્ણ કરવાનું, 6000 કરોડનું કામ 18000 કરોડે પહોંચાડવાનું, જે અને વધુ ને વધુ બંધો ઉમેરી વધુ ને વધુ વિસ્તારોમાં અમરેલી સહિતના ડેમોમાં પાણી પહોંચાડવાનું કામ જ્યારે અમારા મુખ્યમંત્રી અમારી સરકારે કર્યું હોય ત્યારે એની નાણાકીય જવાબદારી 18000 કરોડની એ મંજૂરી મારા દ્વારા આપવામાં આવી છે. અને ખરેખર મારું જે યોગદાન છે એ ખૂબ મોટું યોગદાન છે નાણામંત્રી તરીકે. અને ભૂતકાળમાં સરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેન તરીકે અને ભૂતકાળમાં જ્યારે માનનીય નરેન્દ્રભાઈએ સૌની યોજનાની શરૂઆત કરી ત્યારે પહેલા તબક્કામાં સિંચાઈ મંત્રી હું હતો, તો આ બધું જ કામ અમારા વખતે થયું. પાછળનું બધું કામ 3 મંત્રીઓના જુદા જુદા સમય વખતે થયું છે. એટલે ગમે ત્યાં અને ગમે ત્યાં નારાયણભાઈની સરહદ ચૂક થતી હોય એવું મને લાગે છે. જો સરકાર અને વહીવટીતંત્ર, સરકાર એટલે એકલી ગુજરાત સરકાર નહીં, એમાં ભારત સરકાર પણ હોય, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા જિલ્લા પંચાયત કે કોઈ પણ સંસ્થા હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, એમનું કામ નિર્ણયો લેવાનું, બજેટનું આયોજન કરવાનું, યોજનાઓ બનાવવાનું, યોજનાઓના નિયમો બનાવવાનું, લાભાર્થીઓની પસંદગીની પ્રક્રિયા નક્કી કરવાનું, આ બધું કામ અમારા ચૂંટાયેલા હોદ્દેદારોનું હોય છે. ત્યાર પછી યોજનાનું અમલીકરણ કરવું હોય તો કોઈ પણ સંસ્થા હોય, ગમે તે કક્ષાની સંસ્થા હોય, એ અમલીકરણની કામગીરી એ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કરવાની થતી હોય છે. એટલે સરકાર અને કર્મચારીઓ એ મારી દ્રષ્ટિએ એક સિક્કાની બે બાજુ જેવું છે. સરકાર નિર્ણય કરે પણ એની અમલવારી લાભાર્થી સુધી, ગામડા સુધી, નાગરિક સુધી લાભ પહોંચાડવાનું કામ એ કર્મચારીઓ અધિકારીઓ પછી ગમે તે વિભાગના હોય એમના દ્વારા કરવાનું હોય છે. એટલે એ બંને વચ્ચેનો તાલમેલ, સુમેળ ભર્યો સંબંધો અને એકબીજાને મદદરૂપ થવાની ભાવના એ જેટલી વધુ સારી અને મજબૂત હોય એટલી સરકાર કે સંસ્થા કે યોજના એ ઝડપથી અમલમાં આવતી હોય છે અને સફળ થતી હોય છે. તો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નારણ કાછડિયાનો જે આક્ષેપ હતો એનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે નારણ કાછડિયાને કોઈ ગેરસમજ થઈ છે, શા માટે તેઓ મીડિયા સમક્ષ આવો આક્ષેપ કર્યો એ મને નથી ખબર.